રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત જિલ્લાના 3 જેટલા એસટી બસ ડેપોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં માંડવી બસ ડેપોનું સાંસદ પ્રભુ વસાવાએ લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ભાવનગરથી 21 જેટલા બસ ડેપોનું ઈ લોકાર્પણ કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિભાગના માંડવી ડેપોનો પણ સમાવેશ કરાયો હતો. સુરત જિલ્લાના માંડવી બસ ડેપોનું સાંસદ પ્રભુ વસાવાએ લોકાર્પણ કર્યું હતું અને મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ પણ કર્યો હતો. 3 કરોડના ખર્ચે નિર્મિત માંડવી ડેપોના લોકાર્પણની સાથે તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓના ગામોના બંધ થયેલ રૂટ પણ શરૂ કરવા સૂચનો કરાયા હતા. આજે આખા ગુજરાતમાં 22 જેટલા અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેન્ડનું લોકાર્પણ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે આજે જ્યારે થયા છે અને મોટાભાગના આદિવાસી વિસ્તારને અસર કરે, આદિવાસી વિસ્તારને ઉપયોગી બને એવા બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ થયું છે, ત્યારે મારા વિસ્તારમાં પણ આજે માંડવી, બારડોલી અને કડોદરા 3 અતિ આધુનિક સુવિધા સાથેના બસ સ્ટેન્ડ સુરત જિલ્લાને જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબે અને ગુજરાતની સરકારે આપ્યા છે, ત્યારે મારા વતી તેમજ મારા વિસ્તારની તમામ જનતા વતી વિજયભાઈ રૂપાણી સાહેબનો, વાહન વ્યવહાર મંત્રી શ્રી ફળદુ સાહેબનો અને તમામનો આ તકે હું આભાર માનું છું. અને આ જે રીતે બસ સ્ટેન્ડનું નિર્માણ જે રીતે કરવામાં આવ્યું છે, ત્યારે એમાં ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ જે પ્રજા છે, જેઓ આજે બસનો ઉપયોગ કરીને આવન જાવન માટે હંમેશા બસ પર આધારિત છે, એવા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ સમાન આ બસ સ્ટેન્ડો બનશે. અને સાથે દિવ્યાંગ લોકો છે, દિવ્યાંગ લોકો પણ એમને પાસ કઢાવવાથી લઈને સેનિટેશનનો ઉપયોગ કરવાથી લઈને અને બસમાં ચઢવા સુધી એમને પણ કોઈ પણ જાતની અડચણ નહીં પડે એવા પ્રકારે આ જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, એ આનો વિશેષ આનું આ મહત્ત્વ એનું આ જણાવ એનું જણાય છે. અને આજે આવી રીતે જે એક માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને વિજયભાઈ રૂપાણી સાહેબે જે કામ કર્યું છે અને માનું છું કે પહેલી વખત આટલા આધુનિક બસ સ્ટેન્ડો પહેલી વખત આ લોકાર્પણ થયા છે, ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.